हाय गाइस, व्हाट्स अप, वेलकम टू केमिस्ट्री वीडियो लेक्चर। लास्ट वीडियो लेक्चर नी अंदर कार्बोक्सिलिक एसिड संयोजनों विषय नी बेसिक माहिती मेळवेली। आजना वीडियो लेक्चर नी अंदर कार्बोक्सिलिक एसिड संयोजनों ना सामान्य अने आयुपिक नामकरण विषय बात करीशु। तो सौ प्रथम नामकरण नी अंदर सामान्य नामकरण विषय बात करिए तो कार्बनिक संयोजनों में कार्बोक्सिलिक एसिड संयोजनों सौ प्रथम कुदरत माथी मेळवेला छे। एटला माटे कार्बोक्सिलिक एसिड संयोजनों ना सामान्य नाम खूब ज प्रचलित छे। ओके गाइस, तो हवे आपणे डिटेल मां वात करिए तो कार्बोक्सिलिक एसिड संयोजन कुदरत माथी जे स्त्रोत माथी सौ प्रथम मेळवामां आवेल छे एमना ग्रीक के लेटिन शब्द उपरथी एमनुं सामान्य नाम आपेलुं छे। અને સામાન્ય નામની અંદર હંમેશા પ્રત્યય તરીકે એક એસિડ લાગે છે। નામકરણની અંદર સૌપ્રથમ આપણે સામાન્ય નામકરણ વિશે વાત કરીએ છીએ અને એમની અંદર પ્રત્યય તરીકે એક એસિડ લાગે છે। ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી, ધારો કે એક કાર્બન વાળો એસિડ છે તો એને આપણે સામાન્યની અંદર ફોર્મિક એસિડ કહીએ છીએ, HCOOH, જેને આપણે કોમન નેમની અંદર ફોર્મિક એસિડ કહીએ છીએ। સૌપ્રથમ ફોર્મિક એસિડ લાલ કીડીમાંથી મેળવેલ, હવે લાલ કીડી કે જેને લેટિનમાં ફોર્માઇકા કહેવામાં આવે છે અને ફોર્માઇકા ઉપરથી ફોર્મિક એસિડ નામ આપેલું છે। ખાસ એ યાદ રાખવાનું છે કે સામાન્ય નામકરણમાં પ્રત્યય તરીકે એક એસિડ હશે અને કુદરતમાંથી જે સ્ત્રોતમાંથી સૌ પ્રથમ મેળવવામાં આવેલ છે એમના ગ્રીક કે લેટિન શબ્દ ઉપરથી એમનું કોમન નેમ આપેલ છે। ઓકે ગાઈસ, એક કાર્બન વાળો એસિડ જેને ફોર્મિક એસિડ કહીએ છીએ, જે લાલ કીડીમાંથી મેળવેલો, અને કીડી કે જેને લેટિન શબ્દમાં ફોર્માઇકા કહેવામાં આવે છે અને ફોર્માઇકા ઉપરથી શું નામ આપેલ છે, ફોર્મિક એસિડ। એવી જ રીતે આપણે બે કાર્બન વાળા એલિફેટિક એસિડ વિશે વાત કરીએ તો જેને કોમન નેમ ની અંદર એસિટિક એસિડ કહેવામાં આવે છે, જે બે કાર્બન વાળો એલિફેટિક એસિડ છે જે વિનેગર માંથી મેળવેલ છે અને વિનેગર કે જેને લેટિન શબ્દમાં એસિટમ કહેવામાં આવે છે અને એસિટમ ઉપરથી શું નામ આપેલ છે, એસિટિક એસિડ। એવી જ રીતે જો આપણે ચાર કાર્બન વાળા એસિડ વિશે વાત કરીએ તો ચાર કાર્બન વાળા એસિડ ને બ્યુટીરિક એસિડ કહેવામાં આવે છે અને એ સૌ પ્રથમ ચાર કાર્બન વાળો એસિડ જે ખરાબ વાસ વાળા માખણ માંથી મેળવેલ છે અને માખણ ને લેટિન શબ્દમાં બ્યુટી રમ કહેવામાં આવે છે અને બ્યુટી રમ ઉપરથી નામ આપેલ છે બ્યુટીરિક એસિડ। ઓકે ગાઈસ, તો આ વાત થઈ કેટલાક પ્રચલિત નામ વિશે અને હવે આપણે આયુપેક અને કેટલાક સાથે સાથે જે કાંઈ કોમન નેમ હશે એમના વિશે વાત કરતા જઈશું। તો સૌ પ્રથમ આયુપેક નામકરણ કેવી રીતે કરવામાં આવે છે એમના વિશે આપણે વાત કરી। ધારો કે એક કાર્બન વાળો એસિડ છે, એક કાર્બન વાળો એસિડ એટલે એચ સી ડબલ બોન્ડ ઓ ઓ એચ। હવે જ્યારે સી ડબલ ઓ એચ સમૂહની ગણતરી મૂળ હાઇડ્રોકાર્બનમાં કરતા હોઈએ ત્યારે હંમેશા કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં પ્રત્યય તરીકે ઓઇક એસિડ લાગશે, ખાસ યાદ રાખજો। જ્યારે સી ડબલ ઓ એચ વાળા કાર્બનની મૂળ હાઇડ્રોકાર્બનમાં ગણતરી કરતા હોઈએ ત્યારે પ્રત્યય તરીકે શું લગાડવાનું છે, ઓઇક એસિડ। અને મૂળ હાઇડ્રોકાર્બનમાં જે આપણે નામ આપીએ છીએ, ધારો કે અહીંયા એક કાર્બન વાળો એસિડ છે તો એક કાર્બન વાળાને મૂળ હાઇડ્રોકાર્બનમાં શું લખીએ છીએ, મિથેન। હવે અંગ્રેજીમાં આપણે મિથેન લખીએ તો કંઈક આ રીતે લખીશું, તો એમાં સૌથી છેડે ઈ આવે છે, ઈ ને આપણે શું કરવાનું છે, દૂર, અને ઈ ને દૂર કરી એમના સ્થાને શું મૂકવાનું છે, ઓઇક એસિડ, એટલે કે ઈ, આ જે ઈ છે એમના સ્થાને આપણે શું મૂકવાનું છે, ઓઇક એસિડ। ઓકે ગાઈસ, ઓઇક એસિડ મૂકશો એટલે એમનું નામ શું થશે, કમ્પ્લીટ। તો અહીંયા જુઓ
ઈ દૂર કરીશું, ઈ દૂર કરીને શું લગાડીશું? ઓઇક એસિડ, જેને ગુજરાતીમાં શું લખાય? મિથેનોઇક એસિડ, અને ઇંગ્લિશમાં કંઈક આવી રીતે લખીશું. ઓકે ગાઈસ, એકદમ સિમ્પલ છે. જે કોઈ કાર્બન રહેલા છે એનો મૂળ હાઇડ્રોકાર્બનમાં નામ લખીએ તો સૌથી છેડે ઈ આવે છે, ઈને શું કરીશું? દૂર, અને એમના સ્થાને શું લગાડીશું? ઓઇક એસિડ. એટલે જે તે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું નામ શું થશે? કમ્પ્લીટ, ખાસ તો એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં આ રીતે આપણે નામકરણ કરીશું. હવે ધારો કે બે કાર્બન વાળો એસિડ છે કે જેને કોમન નેમની અંદર આપણે શું કહીએ છીએ? એસિટિક એસિડ. પરંતુ અહીંયા જો સી ડબલ ઓએચ વાળા કાર્બન ને મૂળ હાઇડ્રોકાર્બનમાં ગણતરી કરીએ, એટલે 1 2, બે કાર્બન ને મૂળ હાઇડ્રોકાર્બનમાં શું કહીએ છીએ? ઇથેન. ઇથેન ને અંગ્રેજીમાં લખીએ, સૌથી છેડે ઈ છે, એમને દૂર કરીએ, એમના સ્થાને શું લગાડીશું? ઓઇક એસિડ. એટલે શું બનશે? ઇથેનોઇક એસિડ. ક્લિયર? એવી જ રીતે જો ત્રણ કાર્બન હોય તો ત્રણ કાર્બન વાળાને કોમન નેમની અંદર પ્રોપિયોનિક એસિડ કહેવામાં આવે છે. અહીંયા ધારો કે હું સ્ટ્રક્ચર દર્શાવું છું, વચ્ચે કોમન નેમ લખું અને લાસ્ટમાં શું લખીએ? આયુપેક નેમ. ધારો કે ત્રણ કાર્બન છે તો CH3CH2COOH. અહીંયા હું કોમન નેમ દર્શાવું છું, કોમન નેમ ને CN તરીકે દર્શાવું છું, આયુપેક નેમ ને IN તરીકે દર્શાવું છું. ઓકે ગાઈસ, તો અહીંયા જો COOH ઈ એક કાર્બન, બાજુમાં CH2 વાળો કાર્બન, એની બાજુમાં CH3, કુલ કાર્બન કેટલા છે? ત્રણ. ઓકે, તો ત્રણ કાર્બન વાળાને મૂળ હાઇડ્રોકાર્બનમાં શું બોલીએ છીએ? પ્રોપેન. પ્રોપેનમાં સૌથી છેડે ઈ આવે છે, ઈને દૂર કરીશું, શું લગાડીશું? ઓઇક એસિડ. એટલે કયું નામ થશે? આયુપીએસી. તો આયુપીએસી નામ શું થશે? પ્રોપેનોઇક એસિડ. અને કોમન નેમની અંદર શું કહેવામાં આવે છે? પ્રોપિયોનિક એસિડ. પ્રોપિયોનિક એસિડ. અને આયુપેક ની અંદર શું કહેવામાં આવે છે? પ્રોપેનોઇક એસિડ. ઓકે ગાઈસ, હવે એવી જ રીતે બીજા કેટલાક જાણીતા એવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે, એમના કોમન નેમ અને આયુપેક નામકરણ વિશે વાત કરીએ. તો ધારો કે કોઈ આ પ્રકારે સ્ટ્રક્ચર છે, એટલે કે બે સી ડબલ ઓએચ સમૂહ એકબીજા સાથે જોડાયેલ છે, તો અહીંયા બે સી ડબલ ઓએચ એકબીજા સાથે જોડાયેલા હોય તો એવા સમયે કોમન નેમની અંદર ઓક્ઝેલિક એસિડ કહેવામાં આવે છે. હવે એમનું આયુપેક નામકરણ કેવી રીતે કરે? જ્યારે બે સી ડબલ ઓએચ સમૂહ સંકળાયેલા હોય કોઈ પણ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનની અંદર, તો એવા સમયે COOH વાળા કાર્બનની ગણતરી મૂળ હાઇડ્રોકાર્બનમાં કરવાની છે. તો અહીંયા કુલ કાર્બન કેટલા થશે? એક અને બે. હવે બે કાર્બન વાળા મૂળ હાઇડ્રોકાર્બનમાં શું બોલીશું? ઇથેન. પરંતુ અહીંયા ઇથેનમાં સૌથી છેડે જે ઈ છે, ઈને દૂર કરવાનો નથી. એટલે સૌ પ્રથમ શું લખવાનું છે? મૂળ હાઇડ્રોકાર્બન નું નામ, એટલે શું લખીશું? ઇથેન. ત્યારબાદ બે વાર સી ડબલ ઓએચ સમૂહ છે, બે વાર હોય તો શું લગાડીએ છીએ? પૂર્વક તરીકે ડાય. એટલે શું બનશે? ઇથેન ડાય. અને અહીંયા એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ, એટલે પ્રત્યે શું લગાડવાનું છે? ઓઇક એસિડ. એટલે શું બનશે? ડાયોઇક એસિડ. એટલે કે ડાય પ્લસ ઓઇક એસિડ, એટલે શું બનશે? ડાયોઇક એસિડ. એટલે આખું નામ શું થશે? ઇથેન ડાયોઇક એસિડ. ઓકે ગાઈસ, એવી જ રીતે ધારો કે આ રીતે સ્ટ્રક્ચર છે, COOH, CH2 અને COOH. બે સી ડબલ ઓએચ સમૂહની વચ્ચે એક CH2 જોડાયેલો હોય તો એવા સમયે કોમન નેમની અંદર આપણે એમને મેલોનિક એસિડ કહીશું. આયુપેક નેમ જેમ આપણે ઓક્ઝેલિક એસિડ નું કર્યું, એવી જ રીતે અહીંયા કરીશું. તો 1 2 3, ત્રણ કાર્બન છે, એટલે સૌપ્રથમ મૂળ હાઇડ્રોકાર્બન નું નામ લખીશું પ્રોપેન, અને બે વાર સી ડબલ ઓએચ સમૂહ છે, એટલે શું લખીશું? ડાય. અને સી ડબલ ઓએચ છે, એટલે પ્રત્યે શું લખશે? ઓઇક એસિડ. એટલે શું બનશે? પ્રોપેન ડાયોઇક એસિડ. ઓકે ગાઈસ, હવે ધારો હજુ એક વચ્ચે CH2 સમૂહ આવે છે, અને અહીંયા હું CH2 ટ્વાઇસ લખી નાખું, એનો મતલબ CH2 કેટલી વાર છે? બે વાર છે. તો એમને કોમન નેમ ની અંદર શું લખીશું? સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ નું જો આયુપેક નામ કરીએ તો કુલ કાર્બન કેટલા થશે? ચાર. તો મૂળ હાઇડ્રોકાર્બન માં શું લખીશું? બ્યુટેન. અને બે વાર સી ડબલ ઓએચ સમૂહ છે, એટલે ડાય પ્લસ ઓઇક એસિડ, એટલે શું બનશે? ડાયોઇક એસિડ. ઓકે ગાઈસ, હજુ એક ધારો કે CH2 નો આપણે ઉમેરો કરીએ, તો સી ડબલ ઓએચ CH2 ટ્વાઇસ છે, એની જગ્યાએ શું લઈએ? ટ્રાઇસ. એટલે ત્રણ વાર CH2
कंटीन्यूअसली एक बीजा साथे जोड़ायेला छे, तो एवा समय कॉमन नेम शुं आपीशुं, ग्लूटारिक एसिड, ग्लूटारिक एसिड। आयुपेक नामकरण विषे बात करिए तो कुल कार्बन केला थशे पांच, तो मूल हाइड्रोकार्बन में शुं लखीशुं, पेंटेन। અને હંમેશા પ્રથમ અને છેડા ઉપર સી ડબલ ઓએચ સમૂહ હોવાને કારણે આપણે સી ડબલ ઓએચ સમૂહનો અહીંયા ક્રમ દર્શાવવાની જરૂર નથી, એટલા માટે અહીંયા આપણે ક્યાંય પણ સી ડબલ ઓએચ સમૂહવાળા કાર્બનનો ક્રમ દર્શાવેલો નથી। ઓકે ગાઈસ, અને બે વાર સી ડબલ ઓએચ સમૂહ છે એટલે શું લગાડીશું, ડાય પ્રત્યય શું લાગશે, ઓઇક એસિડ શું બનશે, ડાયોઇક એસિડ, એટલે આખું નામ શું થશે, પેન્ટેન ડાયોઇક એસિડ। હજુ એક ધારો કે CH2 નો ઉમેરો કરીએ તો સી ડબલ ઓએચ CH2 ટ્રાઇસ ની બદલે હવે શું આવશે, ફોર ટાઇમ, ફરી પાછો સી ડબલ ઓએચ, કુલ કાર્બન 6 થયા, પહેલો અને છેલ્લો સી ડબલ ઓએચ સમૂહ છે, તો એવા સમયે એમને કોમન નેમ ની અંદર એડીપી એસિડ કહેવામાં આવે છે। ઓકે ગાઈસ, અને આયુપેક વિશે વાત કરીએ તો 6 કાર્બન છે, એટલે સૌપ્રથમ મૂળ હાઇડ્રોકાર્બન નું નામ શું થશે, હેક્ઝેન, બે વાર છે અને સી ડબલ ઓએચ છે એટલે શું બનશે, ડાયોઇક એસિડ। ક્લિયર, તો ખાસ ધ્યાન રાખજો, બે સી ડબલ ઓએચ સમૂહ એકબીજા સાથે જોડાયેલ હોય તો ઓક્સેલિક એસિડ, બે સી ડબલ ઓએચ સમૂહની વચ્ચે એક CH2 મેલોનિક એસિડ, બે વચ્ચે CH2 સક્સિનિક એસિડ, ત્રણ વચ્ચે CH2 ગ્લુટારિક એસિડ, ચાર જો બંને વચ્ચે CH2 જોડાયેલા હોય તો એડીપી એસિડ એવું કોમન નેમ આપીશું। ઓકે ગાઈસ, ક્લિયર, હજુ કેટલાક નામકરણ છે જે અહીંયા કરું છું, ખાસ ધ્યાન રાખજો। હવે ધારો સી ડબલ ઓએચ સમૂહની સંખ્યા બે કરતા વધારે છે, ધારો કે કોઈ આવું સ્ટ્રક્ચર છે CH2 COOH, ત્યારબાદ CH, અહીંયા પણ ધારો કે COOH છે અને અહીંયા ધારો કે CH2 ત્યાં પણ COOH છે, તો અહીંયા જો સી ડબલ ઓએચ સમૂહની સંખ્યા બે કરતા વધારે છે તો એવા સમયે સી ડબલ ઓએચ સમૂહવાળા કાર્બનની ગણતરી મૂળ હાઇડ્રોકાર્બનમાં કરવાની નથી, અને એવા સમયે સૌ પ્રથમ મૂળ હાઇડ્રોકાર્બન નું નામ લખીશું। અહીંયા કોઈ પણ તરફથી આપણે નંબરિંગ કરી શકીએ એમ છે, કારણ કે ત્રણેય કાર્બન સાથે COOH સમૂહ જોડાયેલ છે। ઓકે ગાઈસ, તો અહીંયા 1 2 3 ત્રણ કાર્બન વાળો મૂળ હાઇડ્રોકાર્બન જેને શું બોલીશું, પ્રોપેન, અને ત્રણેય કાર્બન ઉપર COOH છે એટલે શું લખીશું, 1 2 3 ત્રણ વાર છે તો ત્રણ માટે પૂર્વક તરીકે શું લગાડીશું, ટ્રાય, અને જ્યારે સી ડબલ ઓએચ સમૂહવાળા કાર્બનની મૂળ હાઇડ્રોકાર્બનમાં ગણતરી કરતા નથી એવા સમયે પ્રત્યય તરીકે કાર્બોક્સિલિક એસિડ લખવાનું છે, ખાસ યાદ રાખજો, પ્રત્યય તરીકે કાર્બોક્સિલિક એસિડ લખવાનું છે, તો અહીંયા શું નામ થશે, પ્રોપેન, 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ। આજે નેમ છે કેવું છે, IUPAC, અને એમને કોમન નેમની અંદર કાર્બાઇલિક એસિડ કહેવામાં આવે છે, કાર્બાઇલિક એસિડ, ખાસ ધ્યાનમાં રાખજો। ઓકે ગાઈસ, હવે આપણે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ વિશે વાત કરીએ તો ધારો કે બેન્ઝીન વલયના કોઈ એક કાર્બન સાથે COOH સમૂહ જોડાય તો એવા સમયે કોમન નેમમાં બેન્ઝોઇક એસિડ બોલાય છે અને આયુપેક ની અંદર પણ બેન્ઝોઇક એસિડ બોલાય છે, એટલે બેન્ઝોઇક એસિડ જેને કોમન નામ પણ ગણી શકાય અને આયુપેક નામ પણ ગણી શકાય, એટલે બંને રીતે જાણીતું છે। ઓકે ગાઈસ, એટલે બેન્ઝોઇક એસિડ એ કોમન નેમ છે અને આયુપેક નામ છે, આ ઉપરાંત હજુ એક જો બીજું નામ આપવું હોય તો શું આપી શકાય, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, અથવા બીજું શું આપીશું, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ। હવે ધારો કે આ રીતે સ્ટ્રક્ચર છે, ધારો કે અહીંયા CH2 અને અહીંયા COOH છે, તો અહીંયા જો આને ભૂલી જાઓ તો બે કાર્બન વાળો એસિડ છે, બે કાર્બન વાળા એસિડ ને કોમન નેમ ની અંદર શું કહીએ છીએ, એસિટિક એસિડ, અને આ જે રિંગ છે EC6H5 છે તો ઈ જ્યારે વિસ્થાપિત સમૂહ તરીકે હોય ત્યારે શું બોલીએ છીએ, ફિનાઇલ, તો નામ શું થશે, ફિનાઇલ એસિટિક એસિડ, પરંતુ આ જે નામ છે કેવું નેમ છે, કોમન, ખાસ ધ્યાનમાં રાખજો, આ જે નામ છે કેવું નામ છે, કોમન, અને એમનું જો આયુપેક નામ કરવું હોય તો આયુપેક નામ કંઈક આવી રીતે થશે, સી ડબલ ઓએચ વાળા કાર્બન એક નંબર આપીશું, ત્યારબાદ બીજા સી એચ ટુ વાળા કાર્બન ને બીજો નંબર આપીશું, તો સી સિક્સ એચ ફાઈવ જે શું બનશે,
વિસ્થાપિત સમૂહ બનશે તો અહીંયા શું નામ આપી શકાય ફિનાઇલ કારણ કે ફિનાઇલ જે વિસ્થાપિત સમૂહ બને છે એટલે શું લખાય C6H5 ને ફિનાઇલ અને બે કાર્બન છે તો બે કાર્બન વાળા એસિડ ને શું કહીએ છીએ ઇથેનોઇક એસિડ ઓકે ગાઈસ હવે લાસ્ટ સ્ટ્રક્ચર વિશે વાત કરીએ ધારો કે पास पासे ना कार्बन ऊपर COOH समूह जोड़ायल छे એટલે કે 1 2 સ્થાન ઉપર COOH સમૂહ જોડાયેલ છે તો કોમન નેમ ની અંદર થેલિક એસિડ કહેવામાં આવે છે અને IUPAC નામકરણ વિશે વાત કરતા હોઈએ તો 1 2 COOH સમૂહ ની સંખ્યા એરોમેટિક રિંગ માં બે કાર્બન સાથે જોડાયેલ છે એટલે બે વાર છે એનો મતલબ અહીંયા સૌપ્રથમ મૂળ હાઇડ્રોકાર્બન નું નામ લખીશું એટલે કે બેન્ઝીન લખીશું ત્યારબાદ જે જે કાર્બન સાથે જોડાય છે કાર્બન નો ક્રમ 1 2 અને બે વાર છે એટલે શું લખીશું ડાય અને અંતમાં શું લખીશું કાર્બોક્સિલિક એસિડ બેન્ઝીન 1 2 ડાય કાર્બોક્સિલિક એસિડ જો ત્રણ વાર હોય તો ટ્રાઈ કાર્બોક્સિલિક એસિડ ઓકે ગાઈસ તો આ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના કોમન અને IUPAC નામકરણ વિશે ચર્ચા કરી શકાય અને ખાસ ન સમજાય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરશો જેથી કરીને નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર સરળતાથી સમજાવી શકાય ઓકે ગાઈસ તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર થેન્ક યુ સો મચ જય હિંદ જય ભારત